ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણે એન્ટ્રીની સાથે જ આભ ફાટ્યું. 6 કલાકમાં 9.5 ઇંચ વરસાદ પડતા ખંભાળિયાની બજારોમાં પાણી જ પાણી ફેરવાયું. આજે 28 જિલ્લામાં આગાહી છે. મેઘરાજાની એન્ટ્રી નબળી રહી હોવા છતાં પણ ખંભાળિયામાં જાણે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ 28 જિલ્લામાં વરસાદની સંભાવના છે. આજના વિડીયોમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે કે આજ સાંજથી લઈને કાલ સવાર સુધી ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો અને ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી પણ તમને ખાસ આપવાની છે. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા. 20થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં આભ ફાટ્યું એવી સ્થિતિ છે. ખંભાળિયામાં આભ ફાટતા 6 કલાકમાં 9.5 ઇંચ વરસાદથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા છે. આ સિવાય રાજ્યના 20થી વધુ તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. પોરબંદર, ભાણવડ, રાણાવાવ, ગારિયાધારમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ આગાહી વચ્ચે વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. હવે વાત કરીએ આગામી 24 કલાકને લઈને. 24 કલાકમાં 28થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે, ત્યારે ક્યાં કેવો વરસાદ પડશે તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોડ્યું છે. ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. પોરબંદરમાં વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. પહેલા જ વરસાદમાં પોરબંદરમાં નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે. સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે 2 થી 4 દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ પોરબંદરમાં પ્રથમ વરસાદમાં જ પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી પડી હતી. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 દરમિયાન ગઈકાલે 20 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભ બાદ ધીમે ધીમે હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારે 6 થી સાંજે 6 દરમિયાન 12 કલાકના ગાળામાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ અને ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં 2 મીમીથી લઈને 15 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં આજ સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. માત્ર 2 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સાંજ સુધીમાં 9.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં જોવા મળ્યો હતો. બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય બફારા બાદ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદની એન્ટ્રી થઈ છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર, ચોકડી, દોલતપરા, જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે. પોરબંદરમાં મેઘરાજાનું આગમન થયું છે. શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. બોધ ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. પોરબંદરમાં મકાનોમાં પાણી ઘૂસ્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરમાં માત્ર 3.25 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વીરડી પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારના 3 કલાકમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે MG રોડ, છાયાચોકી રોડ સહિતના મુખ્ય રસ્તા પર તો પાણી ભરાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વીરડી પ્લોટ અને કુંભારવાડા જેવા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ નહીં થતાં આ વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું હતું. વીરડી પ્લોટ અને કુંભારવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મુશ્કેલી વધી હતી. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસવા લાગતા પાલિકાની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને GCBની મદદથી ગટરો ખુલ્લી કરી અને વરસાદી પાણીનો નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. પોરબંદરમાં છાયા નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના MG રોડ, છાયાચોકી રોડ, હોસ્પિટલ રોડ સહિતના રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં 3-4 ફૂટ પાણી ભરાયા હતા. અનેક ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, ત્યારે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પોલ ખુલી છે. ચોપાટી મેળા ગ્રાઉન્ડ અને ખીજડી પ્લોટ પણ પાણીથી તરબોળ બની ગયો હતો. રાણાવાવ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બોધ તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. બરડા પંથકની વાત કરીએ તો કુણવદર, ખાંભોદર, નટવર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અહીં પણ વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ખેડ પંથકના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. કચ્છમાં આજે સવારે મુંદ્રા, ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા. મુંદ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું, તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ધૂપછાવનો માહોલ સર્જાતા સાંજ સુધીમાં વધુ વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે. વહેલી સવારે સૌરાષ્ટ્રના અનેક ગામડામાં આજે પણ વરસાદ છે. આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 2 કલાકમાં જ ધોધમાર 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પોરબંદરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જોધપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 64 mm, ભાવનગરના ગારિયાધારમાં 46 mm, લખતરમાં 30 mm, જેસરમાં 25 mm, લાઠીમાં 18 mm, લીલિયામાં 19 mm વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોરબી, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતના પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ. 17 જૂન, 18 જૂન અને 19 જૂન આ 3 દિવસ સુધીની વરસાદની આપણે ચર્ચા કરવાની છે. આજે 17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં તેમજ 18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ રહી આગામી 3 દિવસની 17 જૂન, 18 જૂન અને 19 જૂન સુધીની 3 દિવસની વરસાદની આગાહી.
હવે જોઈએ ગઈકાલે ક્યાં ક્યાં જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જિલ્લાના સાવરકુંડલા, લીલિયા અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે. તો બીજી તરફ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ બંધ પણ થયા હતા. અમરેલીમાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલીમાં હાલ અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. અમરેલી જિલ્લાના વડિયા, સાવરકુંડલા અને લીલિયા પંથકમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલિયાના દુધાડા, જાત્રુડા, સાજન, ટિંબા, અંતાડિયા, ભોરંગડા, ઇંગોરોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખારાપાટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. જિલ્લામાં ગોરખવાડા, નાના ગોરખવાડા, લાપાડા, દેવળિયા, રાજસ્થળી, સોનારિયા, ઓળિયા સહિતના ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી જોવા મળી હતી. ખેતરો પણ તળાવમાં ફેરવાયા હતા. તો બીજી તરફ હાલારમાં હેત વરસાવ્યું છે મેઘરાજાએ. ગઈકાલે જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ગઈકાલે બપોરના સમયે જામનગર શહેર ઉપરાંત ફલ્લા, લાલપુર અને ધોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. તાપીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. બીજી તરફ ગઈકાલે બપોર તાપી જિલ્લાના વરસાદી માહોલ જામ્યો હતો. વાલોડ તાલુકામાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટા આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો, જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. તાપીના વ્યારા, સોનગઢ, વાલોડમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાલોડ તાલુકામાં બપોરે વરસાદ વરસ્યો હતો. સાહપોર ઉપરાંત તાપીના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા, જેથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. વહેલી સવારે કચ્છ અને દ્વારકામાં વરસાદ છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. કચ્છના માંડવીમાં સવારે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.